કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગત માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વિદ્યાનામ ઉપકારાય તસ્મય પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે શુભ પ્રત્યય, શુભંત, અદંત કે અકારાંત, પુલ્લિંગ પ્રત્યયનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગઈકાલે પૂરું કર્યું હતું કે બાકી હતું યાદ છે? છેલ્લે પૂરું થઈ ગયું સર, કૃષ્ણ. પૂર્ણ થઈ ગયું સર. ઓકે, તો રામ, દેવ, કૃષ્ણ, અને હવે કદાચ વધારે નહીં લઈએ, એકાદ બે લઈશું, પછી તમારા પર છોડીએ છીએ, પછી આગળની પ્રક્રિયા તરફ વધીશું. એકાદ બે લઈ લઈએ છીએ જેથી એટલું આપણે વધારે પુનરાવર્તન થાય. અષ્ટાધ્યાયી.com છે, હું તમને જરા બોલીને બતાવું છું. આ શબ્દ પાઠ છે, યાદી છે. આ યાદીની આગળ અથી શરૂ કરીને નીચે જઈએ તો સંખ્યા 1 2 3 સળંગ જાય છે કે કેમ? નહીં, સળંગમાં તો નહીં, કારણ કે અહીંયા એ વિશ્વ પામા એક આવ્યું. છોતેર પછી પાછું એક થઈ ગયું. આવું થાય ક્યાં? તમને દેખાઈ રહ્યું છે? છત દેખાય છે ને? હા સર, હા સર. તો છ ના રૂપો તો આવા થતા હશે, બસ છ છ છ, કઈ નહીં બીજું દેખાતું. આવું તો બને એટલે સર અવ્યય છે ને, એટલે એના રૂપો નહીં ચાલે ને કદાચ. લેવન ના જોઈએ ને. હા આમ સર અવ્યય ના રૂપો નહીં ચાલતા ને. ના, હા એટલા માટે ત્યાં એવું આપ્યું છે, આમ તો આપવા જેવું જ નથી. સમાહાર સમુચ્ચય અને એન્ડ કર્યું છે, પણ ચ નો ઉપયોગ કરીને વ્યવહારમાં લેવો હોય તો રૂપ વગર તો થાય જ નહીં, સિવાય કે જોડવા માટે બરાબર છે, ત્યાં રૂપ નહીં થાય. પણ ચ નો યુઝ કરીને વ્યવહાર ચલાવવો હોય તો શું કરવું પડે? એવા ઘણા છે, અંદર આવશે, જે હશે તે છોડીએ. પણ 76 સુધી અકારાંત પુલ્લિંગ આપ્યા એવું લાગે છે, બરાબર છે? 1 થી 76 આ ચ વચ્ચે ઘૂસી ગયો છે, અકારાંત બી કર્યું છે, પછી આકારાંત આવી ગયા છે 1 2 1, પણ એ પાછા બે જ છે, વિશ્વપા અને હા હા. નીકળે બીજું કઈક? ઓકે, બે છે, પછી ઇકારાંત પુલ્લિંગમાં આવી ગયા. ટૂંકમાં પુલ્લિંગ પુલ્લિંગ બધા અકારાદિ ક્રમમાં, તો છેક લોની ક્રી ઉકારાંત બધા પુલ્લિંગ લઈ લીધા ટૂંકમાં, અને પછી
स्त्रीलिंग, पुल्लिंग, पुल्लिंग या तेरमा, तीर आपણે આજ તો 9 છે પણ હ્રસ્વ દીર્ઘનો સમાવેશ કરી લીધો છે, અને એમ કરીને અહીંયા જનૌ ઔ જે છે, ઔ 12 તમને દેખાય છે, જનૌ ઔકારાંત પુલ્લિંગ, એટલે યાદી જે બનાવી છે, યાદી એવી રીતે બનાવી છે કે અકારાંત પુલ્લિંગ, આકારાંત પુલ્લિંગ, ઇકારાંત, દીર્ઘ ઇકારાંત, ઉકારાંત, દીર્ઘ ઉકારાંત વગેરે, અને એમ કરીને ઔકારાંત પુલ્લિંગ સુધી યાદી બનાવી છે, એટલે 12 ને 12 સુધી આવ્યા છે. પછી 13મું ચાલુ કર્યું છે, 13-1, એ આકારાંત સ્ત્રીલિંગ થઈ ગયું છે, એટલે કે આકારાંત કોઈ નથી, અને એ રીતે ક્રમમાં ચાલ્યા છે. પછી છેક સ્ત્રીલિંગ જ ચાલે છે, નપુંસકલિંગ આવી ગયું, સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગ, અને અહીંયા 24માં તમે જોશો, 24-1, તો 24-1માં 9, એટલે એ પણ ઔકારાંત છે અને સ્ત્રીલિંગ છે, એટલે પુલ્લિંગની જેમ જ કર્યું છે પણ આકારાંતથી કર્યું છે, અને પછી નપુંસકલિંગ અહીંયા આવ્યું છે, નપુંસકલિંગ આવ્યું છે. મને લાગે છે કે આપણે અકારાંત પુલ્લિંગ જેવું પૂરું કરીએ, એકાદ બે ઉદાહરણો લઈને, પછી આ અકારાંત નપુંસકલિંગ લેવું વધારે સારું, એટલા માટે કે બે જ રૂપો જુદા પડે છે, તો આપણને એટલા બે જ જુદા પડતા, બાકીના તો તૃતીયાથી તો પુલ્લિંગ પ્રમાણે છે, બરાબર હા સર, બરાબર ને? એટલે એટલાનો મહાવરો થઈ જાય, અને એ મહાવરા માટે પણ વધારે જરૂર નહીં પડે, જો કે અહીંયા ફલ અને પુષ્પ પછી સર્વ તો આપ્યું છે, પણ એ હવે નપુંસકલિંગમાં છે કે પછી સર્વનામમાં છે, ચેક કરવું પડે, પછી ખબર પડે. અહીંયા બધા નપુંસકલિંગ નપુંસકલિંગ કર્યા છે. અચ્છા, નપુંસકલિંગ 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 નપુંસકલિંગ, આકારાંત નપુંસકલિંગ, ઇકારાંત નપુંસકલિંગ, પછી પુલ્લિંગ અહીંયા સુધી 38-1 જોવા જઈએ તો નપુંસકલિંગમાં પણ સુનાવ આવું કર્યો છે, ઔકારાંત નપુંસકલિંગ કર્યો છે. ઓકે, પછી હલંત આવ્યા છે, હલંત 39-1 જોઈએ તો લિહ હકારાંત પુલ્લિંગ કર્યું છે, એટલે હલંત આવ્યા છે બધા પુલ્લિંગ, નકારાત પુલ્લિંગ, જકારાત, ટૂંકમાં હલંત છે, પુલ્લિંગ પુલ્લિંગ પુલ્લિંગ, તો એટલે પહોંચ્યા 54-7, અધસ સકારાંત પુલ્લિંગ સુધી પહોંચાડી, હલંત પુલ્લિંગ જેને કહીશું આપણે. પછી હલંત સ્ત્રીલિંગ છે, 55 તમે જોશો તો હકારાંત સ્ત્રીલિંગ, અને એ વધારે નહીં પણ 69 સુધી આવ્યા, કકુપ પકારાંત સ્ત્રીલિંગ આવ્યું, અને પછી નપુંસકલિંગ ચાલુ થઈ ગઈ, એ પણ હલંત. ફરી પાછું પુલ્લિંગ, નપુંસકલિંગ 80માં પૂરું થયું, 80 પછી 54 કેમ કેમ નું આવ્યું ઉપર, 80-80-80-1, 80-2 ને 80-3, પછી કે છે 54-8 સકારાંત પુલ્લિંગ, ભવત પુલ્લિંગ, યદ સર્વનામ બધા છે. ઓકે, જે હશે તે, પણ ટૂંકમાં
આગળ આંકડો જોવા જઈશું તો મેળ નહીં આવે. આમાંથી કેટલા કરેલા છે, સૂત્રો આપેલા છે, એ જ ચેક કરવા પડશે કે ઘણા વધારે નથી આપેલા. એ જે તે પ્રમાણે ચાલશે એમ કંઈ છોડી દીધા હશે, પણ ચક્ષુ સુધી ગણતરી કરવાની થાય એ આપણે જાતે કરવી પડે એવું થાય, નતર નહીં કરવી આપણે. આપણે સીધા પ્રેક્ટિસ પર આવીશું. આ ખાલી તમને નજર કરાવી. ઓકે. માતાજીએ સર પુસ્તકમાં કઈ રીતે આપ્યા તે આપેલા છે એમાં તો એમણે સીધા સર્વનામમાં ઘૂસી ગયા છે આરામ પછી. ના, એટલે આપણે જેમ ધાતુઓનું લિસ્ટ આપ્યું છે ને 1930 સુધી, ના, એવું કોઈ યાદી એવી એવી કોઈ યાદી એવી યાદી આપી એવી નહીં આપી. નથી. એવું એવું કઈ નથી બુકનું. સાહેબ તમને દર્શન બતાવી દઉં કેવી રીતે ચાલ્યા છે, સમય નહીં બગાડીએ. પણ વાત આવી તો ભાગ, અરે ભાગ એક નહીં પણ પાંચમા ભાગમાં છે ને, સુબંત પ્રક્રિયા આરંભ. પછી આ કારણ શબ્દ પ્રકરણ જતું રહે છે અલગ. તમને ડિસ્પ્લે નહીં દેખાતું? નહીં દેખાતું સર. ઓકે, હવે દેખાય. રામ કરી ગયા, પછી રામ પછી સીધું આ આવી ગયું સર્વ. એમાં ભાગલા પાડ્યા છે અહીંયાથી. પછી આગળ છે અહીંયાથી. આ જેવું રામના રૂપો પૂરા કર્યા ને, એટલે તરત જ પછી સર્વનામ શબ્દ લઈ લીધો છે. પેલી વ્યાખ્યા કરી એટલે કે સંજ્ઞા બનાવી સર્વાદિની સર્વનામાની. પણ એ સર્વનામો પછી કેટલા છે? એ આટલામાં 35 સર્વનામો છે ટોટલ. એ આ સૂત્રથી ભુવાદયો ધાતવની જેમ, ભુવાદયો ધાતવથી 1930 સનાદ્યંત આ ધાતવથી અનંત તેમ અહીંયા સર્વાદિની સર્વનામાની 1127, જે તો સંજ્ઞાનું છે શરૂઆત છે એટલે. અને કેટલા સર્વનામો છે તો કે 35 છે કુલ. યાદી અહીંયા આપી છે, સંપૂર્ણ 35 એ 35 નહીં, પણ આટલાથી આટલા બધું અહીંયા કર્યું છે એટલે એમાં પણ ભાગલા પડશે. પછી એની પૂર્વ ભૂમિકા રૂપે કોમન સમજૂતી આપી દીધી છે, અને પછી એના વિભાગ પડ્યા છે. આ વાર્તિક છે. પછી પ્રક્રિયાની દ્રષ્ટિએ અદંત સર્વનામ શબ્દ, હલંત સર્વનામ શબ્દ બે ભાગલા પડ્યા છે. અને એમાં પછી આવતા સૂત્રો કોમન તો આપણા સુઅવજસ જ છે, પણ એમાં ક્યાં ક્યાં પરિવર્તન આવશે એના સૂત્રો આપી દીધા છે, યાદી આપી દીધી છે. અને પછી સીધું એક રૂપ છે સર્વનું. અચ્છા, અહીંયા પ્રત્યયો પણ બદલ્યા છે પેલા કરતા. અહીંયા તમે જોશો જે ચોકડી ચોકડી મારીને એ કદાચ કોમન સુઅવજસ્વ હશે, પણ અહીંયા ઈ ને સ્મય ને સ્માત સ્મિન સામ લખ્યું છે ને એ સાવ બદલાઈ ગયા છે પેલા આપણા સુઅવજસ કરતા, શુભ કરતા. જવા દઈએ, ટૂંકમાં સર્વનામ પ્રકરણને લઈ લીધું છે અદંત પુલ્લિંગ પછી. તરત જ અદંત પુલ્લિંગ પછી અષ્ટાધ્યાયી.com માં આપણને યાદી જે મળી છે એ યાદી આપણે હાલ દર્શન કર્યા નજર કરી તો એમાં એવું કર્યું છે કે અકારાંતમાં પહેલા અકારાંતના છેક ઔકારાંત સુધી પુલ્લિંગ લઈ લીધા, પછી સ્ત્રીલિંગમાં અકારાંત કોઈ નહીં પણ આકારાંતથી ઔકારાંત સ્ત્રીલિંગ લઈ લીધા, અને પછી નપુંસકલિંગમાં પણ એ જ કર્યું, અને પછી બાકીના ફરી અરે હલંતમાં જતા રહ્યા. અને હલંત પુલ્લિંગ, હલંત હલંત સ્ત્રીલિંગ અને હલંત નપુંસકલિંગ આવું આપણે અષ્ટાધ્યાયી.com માં જોયું છે. એટલે આ હજી અભ્યાસ કર્યા પછી આપણને ખબર પડે કે
મેથડ જે છે, પદ્ધતિ જે છે, એ હંમેશા સરળ બનાવવાની છે. એટલે આ ગયા પછી જ આ થઈ શકે, એ શરૂઆતથી આપણે જોતા આવ્યા છે. એટલે વાંચ્યા પછી ખબર પડે કે કેવી પરિસ્થિતિ છે. ઓકે, જય સર્વનામ જ ચાલે છે. અદન પુલ્લિંગ સર્વનામ, સર્વનામ જ છે, સર્વનામ જ છે. એટલે આખું અદંત પુલ્લિંગ પછી ટોટલી સર્વનામ લઈ લીધું છે આખું પ્રકરણ. અને પછી એના પછી નેક્સ્ટ પ્રકરણ જે આવી રહ્યું છે એ આકારાંતનું છે. અને આકારાંત હશે એટલે સ્ત્રીલિંગ જ આવે. પણ પુલ્લિંગમાં આકારાંતથી માંડીને અવકારાંત સુધીનું શું પરિસ્થિતિ છે, કારણ કે આ તો તરત જ લઈ લીધું સર્વનામ અદંત પુલ્લિંગ પછી, એટલે એ ચેક કરવાનું રહ્યું. વચ્ચે અદંત પુલ્લિંગ પણ ઘૂસી જાય છે. ઓકે, છોડીએ, સીધા આપણે આવીશું એકાદ બે ઉદાહરણો લઈને. વ્હાઇટ બોર્ડ ખોવાયું, મળી ગયું. આજે નવું પેલું પેજ ખોલી દીધું છે, કારણ કે પેલામાં ખુલતા વાર લાગે, લોડ પડતો હતો. સુરેશ આવી ગયા છો? હા સર, ઓકે, તો આપણે લઈએ છીએ એક વર્ણને, લઈએ છીએ એક વર્ણ. પેલો છ આગળ હતો ને, આગળ છ હતો પણ છ માં તો કઈ હતું જ નહીં, પણ આપણે લઈએ છીએ અ, લઈએ છીએ અદંત તરીકે, પુલ્લિંગ તરીકે લઈએ છીએ. બરાબર છે. પીએ ચડી જગદી શું આવે છે? ઓકે, તો પ્રથમ વિભક્તિ એક વચન, જેમ બનાવતા એમ જ, પણ અના, પ્રથમ વિભક્તિ એક વચન. સુરેશ, પ્રથમા એક વચન નો પ્રત્યય સુ, સુમાં અનનાસિક ઉની ઉપદેશે અજમનાસિક ઈદ સૂત્ર થી ઈદ કરણ થતા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે હલનસ રહેશે. સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસ જુસો થી રૂત્વ થશે. ઉપદેશે અજમનાસિક ઈદ સૂત્ર થી ઈદ કરણ થતા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે હલંત્રય રહેશે. ખર અવસાનીય વિસર્જનીય સૂત્ર થી રનો વિસર્ગ થઈ જશે એટલે બની જશે અહ. બરાબર, એને એમ જ રાખીએ, અર્થ બી એ થાય કર્તા તરીકે. બરાબર, પણ એ આપણું આ વર્ણ છે એ, એટલે ગુજરાતીમાં એ થાય. ઓકે, બીજું તમને આમ તો આગળ બી કહ્યું છે મેં કે હવે અકારાંત પુલ્લિંગ નામ જે છે પ્રાતિપદિક છે, એને આપણે એમ સમજી લેવાનું છે કે દુનિયામાં જે કઈ નામો હશે વિશ્વમાં અકારાંત પુલ્લિંગના, એ બધા આ રીતે જ હશે. એટલે એક સાથે સપ્સદે, છતાં આપણે ચાર પાંચ સાદીએ છીએ, એક સાથે સપ્સદેની જગ્યાએ પાંચ સાથે સપ્સદે કરીએ છીએ. ઓકે, દ્વિવચનમાં આવી જઈએ. કર્માભાઈ, પ્રથમા દ્વિવચન ઓ પ્રથમ પ્રત્યય આવો. ઔ વૃદ્ધિ રેચી એ સૂત્રથી પરરૂપ એકરૂપ થતા અપ્રાતિપાદિકનું ઔ રૂપ થશે. ઔ એટલે એ તો ઔ જ દેશે ઔ. અવત્તા ઔ, એટલે ધીરે જી, કારણ કે પાછળ ઔ છે એચ, એટલે પ્રરૂપ એકરૂપ થઈ જાય છે. બરાબર, ઔ, અહ ઔ. ઓકે, બહુવચનમાં આવી જઈએ. નંદની, અ, પ્રથમા વિભક્તિ બહુવચન, નંદની. હા સર, અ અને પ્રત્યય છે જશી.
ચશ્મા છૂટું છૂતરાથી જનુલોક કરીશ માટે અસ રહેશે. અસ્મા પ્રથમો પૂર્વ સવર્ણો સૂત્રથી અદંતમને દીર્ઘ કરી દેશું માટે આ, અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરશું માટે નવી ભક્તો તુષ્મા સહલંત સૂત્રથી સજશે, સનોહલંત સૂત્રથી સજશે, પણ નવી ભક્તો તુષ્મા તેને રોકી લે છે. સસજ સુરુ સૂત્રથી રુત્વ કરીશું અને ઉપદેશે અજનુનાસિકીથી રમમાં રહેલાઓની ઈત સંજ્ઞા કરીશું અને ખર સાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરશું માટે રહેશે આહા. આહા ઔ આહા બરાબર છે. પ્રથમયોઃ પૂર્વ સવર્ણઃ, પછી આપણે ઉમેરવાનું છે દીર્ઘ. દીર્ઘ અક સવર્ણ દીર્ઘમાંથી જ લીધું છે. દ્વિતીય વિભક્તિ એકવચન નિકેતા. હા સર, અમાં અપ્રાતિપદિકમાં દ્વિતીય વિભક્તિ એકવચનનો પ્રત્યય છે અમ, અને અપ્રાતિપદિક અને અમ પ્રત્યયનો અ છે એટલે અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકાદેશ થઈ જશે એટલે શું બનશે? અમ. અહીંયા અમી પૂર્વ જે છે ને એ આખાનો પેલું કરવાનું છે. આખાનું એટલે કે જ્યાં અમ લાગે ને, અમ લાગે એટલે અમી જે છે એ સપ્તમી, અમનું જ સપ્તમી વિભક્તિ એક વચન છે એટલે અમ પ્રત્યય પરમાં હોય એમ કહેવું છે. ધાતુમાં પણ આવે છે તો પરરૂપ એકરૂપ થઈ જાય છે. એટલે આ અને આ બે એક થઈ ગયા અને પાછળ માં હા એટલે આમ થઈ ગયું. ઓકે સર, ગુજરાતી અર્થ શું છે? અને ને છે કર્મ છે. ઓકે પલક દ્વિતીય વિભક્તિ દ્વિવચન. સર, દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં ઔટ પ્રત્યય છે. ઔટમાં ટની હલંત્યમ સૂત્રથી સમ્ય થતી એટલે ઔ વૃદ્ધિ રેતી સૂત્રથી પરરૂપે પ્રવૃત્તિ એટલે ઔ. બે અને પ્રથમા દ્વિતીય સરખા છે પણ અર્થ જુદા છે. પાયલ બહુવચન દ્વિતીય વિભક્તિ બહુવચન. હા સર, અપ્રાતિપદિક છે અને દ્વિતીય વિભક્તિ બહુવચનમાં શસ પ્રત્યય છે. હા, શસમાં લશક્વત સૂત્રથી શનિ સંજ્ઞા થશે એટલે અસ. પછી પ્રથમયોઃ પૂર્વ સવર્ણ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ થતા આ થશે અને તસ્માત શશોન પુંસી સૂત્રથી જે શસમાનું ત છે પરમા એના સ્થાને નકારનો આદેશ થશે પુલ્લિંગ એટલે એટલે ન અને આ ન આમ એવું રૂપ પદ. એટલે અરે સ નો કરી દેવાનો છે ને ન. હા, એટલે અહીંયા આવું થશે ને. હજી આગળ એક મિનિટ ફરીથી લખો. સસ થયા પછી અસ થઈ જાય છે અને અસ થયા પછી પ્રથમયોઃ પૂર્વ સવર્ણથી અ જે છે પૂર્વ એ સવર્ણ થી દીર્ઘ થશે એટલે આ, એ બંને પૂર્વ સવર્ણ દીર્ઘ થઈ જશે અને પછી જે ન પેલું સ છે સકાર પરમા એના સ્થાને નકાર નો આદેશ થશે એટલે ન થઈ જશે એટલે આ રૂપ બનશે. તસ્માત છસો નહ પુંસી. નની જગ્યાએ પુંસી સની જગ્યાએ નનો આદેશ છે પુલ્લિંગમાં એમ કહેવું છે. પુંસી યાની પુલ્લિંગમાં. પણ આ કર્યા પછી શું કર્યા પછી? તો કે આસ કર્યા પછી એવું થશે ને. કારણ કે અસ સુધી તો દીર્ઘ કરશે એટલે આસ કર્યા પછી. હા
તસ્માત સસો નહ પુંસી થી સનો ન થઈ જાય છે એટલે આન. ઓકે. વધારે અહ ઔ આહ અમ ઔ આન તૃતીય વિભક્તિ એકવચન. અ જગદીશ. તૃતીય એક વચન અજંત અંગ છે અને સુબંધ પ્રત્યય છે તા. તા ગતિ ગતામ મિનાત્યા સુત્રથી તાના સુમને ઇનનો આદેશ કરીશું. અદંત અંગ છે અને પરમા ઈ છે તો આ ગુણ સૂત્રથી ગુણ થશે એટલે એ થશે અને નો એન ના એનો. વડે આતન છે કરણ છે અ થકી અ વડે દ્વારા દ્વિવચન તૃતીય દ્વિવચન તૃતીય વિભક્તિ દ્વિવચન સર અહીં થશે સર માત્ર આવશે એમ ના થાય. અરે માત્ર નહીં આવ ઈ છે નો ગુણ એ આઠ ગુણ હતી વિના દ્વિવચન હા સર તૃતીય વિભક્તિ દ્વિવચન નો પ્રત્યય છે ભ્યામ અંગમાં છે ને પરમા ભ યયમાનો છે સુપીચા સૂત્ર થી દીર્ઘ આદેશ થશે અંગમાં એ બની જશે આભ્યામ બરાબર છે. તો દીર્ઘો અનુવૃત્તિ બહુવચન માં. બહુવચન માં આવી જઈએ. પ્રહલાદ. હા સર. ઓ પ્રાતિપદિક છે અને શુકનો તૃતીય વિભક્તિ બહુવચન ઔપદેશિક અવસ્થામાં ભીષ પ્રત્યય છે. ભીષ ની અંદર અતો અતો ભીષ એસ થી ભીષના સ્થાને એસ આદેશ થશે અને આઈસ આઈસ થશે ઐશ થશે અને સ ની પ્રક્રિયા સ જે છે ન વિભક્ત ઉતુષ્વા થી જશે નહીં તે સસ જુસો રુહુ થી રુત્વ થશે. ઉપદેશ છે અજનુનાસિક ઇતકરણ થશે અને ખર અવસાન યોહો વિસર્જનીય થી વિસર્ગ થશે એટલે અહી એવો પ્રત્યય બનશે. અને વૃદ્ધિ રેચી એ સૂત્રથી પૂર્વ પરરૂપ એકાદેશ થશે એટલે અહી એવો પ્રત્યય બનશે. અહીંયા પણ એ આઈ જ રહેશે અચ્છા તો વૃદ્ધિ રેચી થી અ પછી આ બાજુ પણ અઈશનો છે અને શની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે વિસર્ગ સીધો લગાવી દઈએ અને આ અને અઈ બરાબર વૃદ્ધિ રે અહીં તો બે એક થઈ જશે અને એક થઈને અઈ જ રહેશે અને આ વિસર્ગ બની જશે અહીં અહી ઘણા બધા અ થકી વડે દ્વારા ટી થકી વડે ઓકે ચતુર્થી અ હેતલબેન હા સર પ્રત્યય છે ને નેરીહથી પિયનો આદેશ થશે અદંતમાં સુપીચથી આ થશે જોડી આ એ હા ય જોડી દેવાનું આ ય અને માટે સંપ્રદાન અને માટે દ્વિવચન રમેશ રમેશ જણાવશે કે પછી આગળ વધારીએ છે રમેશ છે સર. આગળ વધારો સર. ઓકે હતી
અટી રવિન્દ્ર. હા, પ્રત્યય છે ભ્યામ. સુપિચાથી દીર્ઘ થઈ જશે, અંગને દીર્ઘ થઈ અધરંગી થઈ જશે, એટલે આ વ્યાયામ આ ભ્યામ થઈ ગયું. જોડી દેતા. અતો દીર્ઘો અહીં આગલું જે આપણે ધાતુમાં કરતા હતા એ અનુવૃત્તિ તરીકે આવી જાય છે. યઈ પ્રત્યાહારમાંનો વર્ણ હોય પરમાં ત્યારે અદંત અંગ હોય તો એનો દીર્ઘ કરી દે છે. રમેશ, ઓ રમેશ, હા તો ના તો બોલો પણ. યસ રમેશ, છે રમેશ, સુરેશ સર, તમારા બાજુમાં જ છે. હા, રૂમમાં છે તો પછી નિંદ્રાસન યાદ થઈ કદાચ. છોડો, બતાવું તું મારે એને રૂપ, અરે સૂત્ર બતાવું તું. કઈ નહીં, ઓકે. રમેશ જાગે છે કે ઊંઘી ગયા? આગળ વધીએ, કેટલા પહોંચ્યા હતા? ચતુર્થી દિવચન, ચતુર્થી દિવચન ને હા, બહુ વચન આવશે. વચન આવશે. વિભૂતિ, હા સર, ચતુર્થી વિભક્તિ, બહુવચન. સર મારી અષ્ટાધ્યાયી પ્લે સ્ટોર માંથી એપ્લિકેશન એ નથી ખુલતું એટલે જોયું નથી, મેં ઓપન જ નથી થતી સાઈટ. તો બંનેમાં વેબસાઈટ પર ટેમ્પરરી બતાવે છે. એટલે મારે તો ખુલે છે એટલે પીસી માં ખોલું છું, મોબાઈલ ની ખબર નથી. પણ ટેમ્પરરી ડાઉન એટલે એપ્લિકેશન પણ સર ખુલતી નથી. હું બપોરની ટ્રાય કરું છું અને વેબસાઇટ પણ નથી ઓપન થતી. હું આના પરથી લે આપણે પીસી માં વેબસાઇટ થી જ ખોલી રહ્યો છું અને અત્યારે હા સર, એટલા માટે જ મેં કહ્યું તમને, મારો જોઈ લઈશ વાંધો નહીં તો. પણ મોબાઈલમાં કદાચ આવતી હોય, લોડ પડતો હોય, બની શકે. પણ એપ્લિકેશન જો મૂકેલું હોય પ્લે સ્ટોરથી તમે ડાઉનલોડ કરીને, હા તો કદાચ નહીં ખુલે તો એને આખું કાઢી જ નાખવાનું ટોટલી, અને નવેસરથી ફરી પાછું ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવાનું. એટલા માટે કે આપણા મોબાઈલમાં ઘણીવાર એરર આવી જાય કે વાયરસ આવી જાય, જે કંઈ કહો તે, એના કારણે ઘણીવાર આપણે મોબાઈલ પણ રીસ્ટાર્ટ કરવો પડે ક્યારેક ક્યારેક, તો ફરી પાછા ઠેકાણે આવી. ઓકે, ઓકે, નો પ્રોબ્લેમ, એટલે નથી જોયું સર. હા બરાબર છે. એવું કે પ્રેક્ટિસ એટલા માટે જ કે તમને ટાઈમ નહીં મળતો, એના માટે આ પ્રેક્ટિસ કરીએ, બાકી તો એક જ વાર ચલાવવાની જરૂર છે. હા ના સર, એમ જ. હા પણ ઓકે, તો ફરી પાછા ઉપરથી આવી જઈએ. સુરેશ, ચતુર્થી બહુવચન પ્રત્યય છે ભ્યસ. બહુવચને જલ્યેત સૂત્રથી જલાદિ પ્રત્યય પરમો હોય ત્યારે અદંત અંગમાં એકારનો આદેશ થાય છે. ને સ હોવાને કારણે એની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજુસોરુહુથી રુત્વ થશે. ઉપદેશે અજન્નાસિકી સૂત્રથી ઈત્સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. ખર અવસાને વિસર્ગજન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે. એટલે એભ્ય અનેક અ માટે.
ભ્ય સમજાવી દઉં. સૂત્ર એવું છે, મેઇન સૂત્ર પ્રત્યય તો ભ્યસ છે. ભ્યસ પ્રત્યયને અદંત અંગ હોય છે પુલ્લિંગમાં, અકારાંત અંગ હોય છે પુલ્લિંગમાં. ત્યારે બહુવચને, યાની બહુવચનમાં સપ્તમી છે. એક વચન બહુવચનમાં, બહુવચન આપણને ખબર પડે છે, રૂપ જ બનાવી છે ખાલી સૂપ લગાવીને. બહુવચનમાં ઝલી એથ, ઝલિયત જે છે ને હું એ સેજ લખી દઉં. બહુવચને પછી ઝલિયત આવું છે. બહુવચને તો સીધું છે, પણ આ ઝલિયત જે છે ને એમાં ઝલી છે, અને પછી યેત જે છે, આ યેત જે છે ને એ આવું છે, એથ એથ છે. હવે આ એથ શું કહેવા માંગે છે? આખું સૂત્ર બહુવચને ઝલિયત, સૂત્ર આવું છે બહુવચને ઝલિયત. તો અહીંયા છૂટું પાડી દીધું આપણે ઝલિયત ને, તો ઝલી એ કોનું છે? જલ પ્રત્યાહારનું છે. જલ પ્રત્યાહાર 24 વર્ણો, 8મા માહેશ્વર સૂત્રમાંથી જભયથી લઈને અંતિમ 14મા સૂત્ર સુધી બરાબર 24. પાંચ પાંચના જે એમાં અનુનાસિક નીકળી ગયા, બાકીના 4, એટલે 5 6 20, અને ઉષ્માક્ષર જેને આપણે સલ કહીએ છીએ એ 4 થાય, એટલે 24 થાય, 20 ને 4 24, બીજી રીતે યાદ રાખવા માટે. ઓકે, તો અહીંયા પણ જલી, આ જલનું સપ્તમી વિભક્તિ એક વચન છે. સપ્તમી વિભક્તિ એક વચન છે, અને સપ્તમી જ્યાં જ્યાં વપરાય ત્યાં ત્યાં આપણે જલ, એની કોઈ બી સપ્તમી હોય તો એ પરમા હોય. તો અહીંયા જલવર્ણ પરમા હોય, પરમા હોય કોના પછી પરમા હોય? તો કે છે આપણી પાસે તો અહીંયા બહુવચન જલ્યત સૂત્ર છે, પણ અદંત અંગમાં કે અકારાંત અંગમાં, એટલે આપણી પાસે તો અકારાંત અનોય અ છે, અનોય અ છે એટલે અકારાંત છે. પછી જલ યાની આ ભ્યસ જે છે એમાં આ ભ જે છે પરમા છે, ભ પરમા છે. ભ કોણ છે? જલમાનો છે, જલમાનો છે. સપ્તમી વિભક્તિ યાની પરમા હોય ત્યારે શું કરી દે છે? પણ કોને કરી દે છે? કોને કરી દે છે? તો કે અંગને કરી દે છે, અંગને કરી દે છે. અહીંયા ઠીક છે કે આપણે અ લીધો છે, વર્ણ અચ લીધો છે, પણ કોઈ નામ હોય અદંત યા અકારાંત પુલ્લિંગ હોય તો એમાં અંતિમ જે અ હોય, અકારાંત એટલે અ હોય, ક્યાં અ હોય, તો એને એ કરી દે છે. જેમ કે રામ હોય તો આ અનો એ કરી દે એટલે રામે થઈ જાય, તેવી રીતે. અને આ ત જે છે અનંત, એ તપરકરણ છે. તપરકરણ એટલે શું? કે આના સિવાય અઈ કે બીજો કોઈ લેવાનો અર્થ નહીં, બ્રેક, તત્કાલ તપર, તત્કાલ છે તપર, એ તપર તત્કાલ, તપર તત્કાલ, એટલે એના માટે ત લીધો છે. બહુવચને છલ્લિયત આવે, 3 આવશે, આમ 4 આવે છે, પણ એકમાં આખું સૂત્ર જ અલગ છે એટલે એ સમાવેશ થયો નહીં. મને લાગે તૃતીય વિભક્તિ માં નહીં થયો ને, તૃતીયમાં નહીં થયો, બરાબર છે? ત્યાં નવું સૂત્ર મૂકેલું છે. બાકીના બહુવચનમાં ઝલ 3 જગ્યાએ હજી આવશે, એમાંનું આ એક જગ્યા આવી ગઈ, બહુવચને ઝલિયત. ઓકે, વિભૂતિ. બાકી બધાને વ્યસ, ચતુર્થી વિભક્તિ, એકવચન, બહુવચને ઝલિયત, યાની અંગને એ કરે છે, એ બની જાય છે એ ભ્ય. જઈએ આગળ, પંચમી વિભક્તિ, એકવચન, હ. કર્માભાઈ. પંચમી એક વચન મૂળ પ્રત્યય છે નસી. ટાણ ટાણ નસી નસા મિના તસ્યા, એ સૂત્રથી નસીની જગ્યાએ આતનો આદેશ. ખાને હટાવીને આત અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી અ હોવાથી આત.
ને જલામ જશો અંતે એ સૂત્રથી એકવાર તનોદ એટલે આદ અને ફરી વા અવસાને એ સૂત્રથી ફરી આત એટલે આત. અચ્છા, તા નસી ના સા મિનાત સ્યાહા થી નસી આખાને હટાવીને, એના માટે હટાવવાનું સૂત્ર એક આપણને યાદ છે આગળનું પ્રત્યય બેસાડવા માટેનું. આદેશ પ્રત્યયો નહીં, અને કાલસિત આવું છે, અને કાલસિત સર્વ અનિકાલથી સર્વ. હા આખા પ્રત્યયને હટાવીને આત થઈ જશે, આદેશ છે ને એટલા માટે. પણ અનેકાલસિત સર્વસ્ય એ સંજ્ઞા માટે છે, કોને હટાવશે એટલે આત. સાથે સાથે અકહ સવર્ણ દીર્ઘ જે છે ને એ પરરૂપ એકરૂપ પણ કરે છે. અહીંયા અ આ આ થાય છે, પણ આનો આ થાય છે. આપણી પાસે માત્રાઓ ગણવા જઈએ, માત્રાઓ પણ માત્રાઓમાં મર્યાદા આવી જાય છે, ખાસ કરીને છંદમાં. તો એક માત્રાને બે માત્રા પછી ત્રણ માત્રા કદી થતી નથી. નહીં તો આ તો બે માત્રા છે, માત્ર ગણવા જઈએ તો. બીજી પાછી આ કરીએ, આ વત્તા આ કરવા જઈએ તો પાછી અહીંયા બીજી બે માત્રા થઈ જાય. ગણતરી કરવા જઈએ છંદની રીતે તો ચાર માત્રા થાય. ચાર માત્રા તો ક્યાંય આવતી જ નહીં, કેટલી આવે વધુ વધુ? હ્રસ્વ અને લઘુ, લઘુ ને ગુરુ બે જ માત્રા આવે છે. હા, વેદમાં પ્લુત આવે છે, વેદમાં પ્લુત આવે છે, માત્ર વેદ પૂરતું. એને આપણે ત્રીજી માત્રા કેવું હોય તો કહી શકાય લંબાવવા માટે. પણ છંદમાં બી એની ગણતરી તો નહીં જ થતી ત્રીજી માત્રા તરીકે. હવે આ રીતે ગણવા જઈએ તો ચાર માત્રા થઈ જાય. પણ બે વત્તા બે બરાબર બે જ, અને એક એક બરાબર પણ બે. રસ્વ રસ્વ બરાબર દીર્ઘ. ઓકે, હાથ પંચમી એક વચન દ્વિવચન આવી જઈએ. નંદની. હા સર, પંચમી વિભક્તિ દ્વિવચન માં પ્રત્યય છે વ્યામ. વ્યામ માં સુપીચ સૂત્ર થી અદંત અંગ માં દીર્ઘ કરીશું, માટે આ વ્યામ. તો દીર્ઘ અહી અનુવૃત્તિ. અનુવૃત્તિ કરીશું. બરાબર છે. બહુવચન માં નિકેતા. હા સર, અપ્રાતિપદિક છે અને પંચમી બહુ બહુ પંચમી વિભક્તિ બહુવચન નો પ્રત્યય છે ભેસ. ભેસમાં બહુવચને જલિત સૂત્ર આવશે. અહીંયા બહુવચન નો પ્રત્યય, બહુવચન નો પ્રત્યય છે ભેસ અને જલાદિ સુપ્રત્યય છે એટલે અંગમાં એકાર આદેશ થશે એટલે એ ભેસ થઈ જશે. અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજુ શુરુ સૂત્ર થી ઋત્વ થશે. રમા રહેલા ઉપદેશ અવસ્થામાં રહેલા ઉની ઉપદેશ યોજના થી ચિન્હ થઈ જશે અને અવસાન સંજ્ઞા પ્રાપ્ત થતા ખરો સામે વિસર્જનીય સૂત્ર થી વિસર્ગ થઈ જશે એટલે બની જશે એભ્ય. બરાબર છે. વિભૂતિ. હા સર, ફરી પાછું આવ્યું એભ્ય એભ્ય, યાની કે ભ્યસ ભ્યસ નું બહુવચને ઝલ્યેત, બહુવચને ઝલ્યેત. હજી એક વાર આવશે. બરાબર છે, છોડીએ, આવશે ત્યારે. કેટલે પહોંચ્યા? પંચમી પહોંચ્યા. ષષ્ઠી એક વચન પલક. ભક્તિ એક વચન માં નસ પ્રત્યય છે. બરાબર. આનો ઓકે દિવચન ષષ્ઠી દિવચન પાયલ.
સર, ષષ્ઠી દ્વિવચનમાં ઓસ પ્રત્યય છે. ઓસી ચ સૂત્રથી જે અદંત અંગ છે એમાં એકારનું આદેશ થઈ જશે, એટલે એ અને પરમા ઓસ છે. ઓસી ચ થી શું કરે છે? એકાર થશે સર, જે અ છે ને, આ જે અહીંયા રસ્વ અ છે આપણું પ્રાતિપદિક, હા ત્યાં એ થશે. વત્તા ઓસ. હા, હા પછી ન વિભક્તો તુષ્મા સૂત્રથી સજેશનની સસજ શરૂ તિરુત્વ કરીશું. ઉપદેશ અજનુનાસિકી જે રમા ઉ છે અનુનાસિક, એની ઉપદેશ અજનુનાસિક સંજ્ઞા અને ખરવસાની વિસર્જન સૂત્રથી રનો વિસર્ગ, એટલે ઓહો. ત્યાં બાજુ એ છે અને પરમા ઓ છે એટલે બંને અચ છે, એટલે એચો અયવાય આવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. ય બરાબર. હલંત છે ને પરમા ઓ છે એટલે ઓહો, યમાં પડી જતા અયો હો એવું રૂપ પણ છે. આયો બરાબર. બહુવચન, ષષ્ઠી બહુવચન. હા, વિના હા સર, ષષ્ઠી બહુવચનમાં આમ પ્રત્યય છે, અહીંયા અ છે અને પરમા આમ છે, તો રસ્વ નદ્યાપો નુટ એ સૂત્રથી નુટનો આગમ થશે. નુટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઉચ્ચારણાર્થે છે, ને આદ્યંતો ટકીતો સૂત્રથી આદિમાં બેસશે, એટલે અ ન અને આમ ઓન આમ નામી સૂત્રથી અંગમાં દીર્ઘ આદેશ થશે, એટલે બની જશે આ નામ. આમ પ્રત્યય રસ્વ નદ્યા પોનું, તેમાં માત્ર આપણે રસ્વનો સ્વીકાર કરીએ, બાકીનાનો સ્વીકાર નહીં કરતા. એટલે હા નુટ નો આગમ આદ્યંત ઉટકી તવથી ન હલંત આગળ આમની આગળ બેસી જશે, અને ભેગા કરીએ તો થઈ જાય અનામ, થઈ જાય અનામ. પણ પાછળ નામ થઈ જવાના કારણે, નામ થઈ જવાના કારણે નામી આનું જ સપ્તમી એકવચન બનાવી દીધું, આ નામનું જ. અને નામી યાની નામ પરમા હોય ત્યારે શું કહે છે કે અદંત અંગને દીર્ઘ કરી દે છે, એટલે આનો આ, અને પછી જોડી દઈએ તો આ નામ. આની થોડી ડિટેલ અંદર આપેલી છે, પણ ગૂંચવાડો ઊભો થાય એવું છે, તાત્કાલિક બરાબર ખબર પડે એવું નથી, એટલે આપણે આટલું જ રાખીશું. આ નામ સપ્તમી એક વચન પ્રહલાદ. હા સર, ની પ્રત્યય છે, સપ્તમી વિભક્તિ અધિકરણ, અ પ્રાતિપદિક છે, અદંત. ની ની અંદર લશક્વ અધતી દે સૂત્રથી નનો લોપ થશે, એટલે ઈ બાકી રહેશે. તસ્ય લોપ અદર્શન લોપ, અ અને ઈ આત ગુણ એ સૂત્રથી પરરૂપ એકરૂપ થશે, અને ઈ નો ગુણ એ થશે, એટલે પ્રત્યય પદ રૂપ બનશે એ. રૂપ બની જશે એ અનો એ સપ્તમી વિભક્તિ એક વચન દ્વિવચન, સપ્તમી વિભક્તિ દ્વિવચન. હેતલબેન હેતલબેન અસ્તિ વા. ફતે હા, જાગ્યા?
જાગજો સપ્તમી વિભક્તિ. માલમ સપ્તમી એ વિભક્તિ પુત્રમ ને ખબર પડતી. રવિન્દ્ર. હા તો હું બોલું ના, હું રાયા વચ્ચે જરા ફોન પર દોસ્ત, હતી. તમે દિવચન પ્રતિ ઓસ ઓછી ચાથી એ થશે ઓસી ચથી અનંત માં એ થશે. ક્યાં થશે? અંગમાં અંગમાં આ અની જગ્યાએ એ આય. સૂત્રનું બનાયેલું એવું બનાવ્યું હોય ને તો મને આપજો અત્યારે. તો સૂત્ર બી યાદ નહીં રહેતા હને. વયાથી આ પહેલા આ કરી લઈએ, એ વત્તા ઓશ. ઓશી ચથી ઓશ પ્રત્યય પરમા હોય ત્યારે અદંત અંગને શું કરે છે? તો કે એ કરી દે છે. એ કર્યા પછી પાછળ ઓશ છે એ શનિ સર. સુધી સસજ શરૂ હતી ઋત્વ થશે, ઉપદેશ એ અજન સુધી ઉનીતકરણ થશે, અને ખર શનિ વિસર્જન એ રણાભિષેક થશે. ઓહો, આગળ એ એ હોવાને કારણે એ ચોયાવાયાથી આઈ થશે. હલંત વત્તા ઓહો. આ ઓ જે છે યમાં આવતો રહેશે. જોડે દેતા અયો હો ઓ અયો બરાબર હો. બરાબર છે. સપ્તમી બહુવચન. હા હા હેતલબેન. હવે હા સર, શું પ્રત્યય છે આપનો? મૂળ પ્રત્યય છે શું? પાણી હલનચલિત સૂત્ર તિરસ્કરણ કરીશું. અને બહુવચને જલ્લે તેથી અંગની અંદર એકનો આદેશ કરીશું. અને પાછળ પછી આદેશ પ્રત્યયથી મૂર્ધન્ય સ કરીશું. શું પ્રત્યય બન્યું છે? બની એ શું સંબોધન. સંબોધન અચ્છા ઉપર જતા રહીએ. સુરેશ સંબોધન એક વચનનો પ્રત્યય છે સુ. સુમાં ઉપદેશે અજમનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપદર્શનમ હલંસ રહેશે. એ અંગ હ્રસ્વાંત સંબુદ્ધે સૂત્રથી અંતિમ હલનો લોપ થશે, એટલે હે અ. ખાલી. હા હા એ આગળ. હે અ એ વખત એ અંગ રસ્વાદ સંબુધે હે આવું સૂત્ર છે. ખાલી આભ્યો દીર્ઘાત સુતિશ પ્રુક્તમ હલના જેવું છે કાર્ય. પણ ત્યાં ધાતુમાં આપણે અપ્રુક્ત એકાલ હતો અને એનો લોપ કરતા હતા. અહીંયા એ જ કાર્ય છે. સ અંતે છે પણ સંબુધિનો છે એટલે એને આપણે લુપ છે અનુવૃત્તિમાં. સંબોધી એક વચનમાં લોપ કરી દઈએ. સનો એટલે પ્રયોગ. પણ ક્યાં ક્યાં કરીશું? એ અંગ રસ્વાત સૂત્ર એ અંગ પ્રત્યાર છે એ અને ઓ અને રસ્વ હશે ત્યાં. ઓકે બાકી બધું બરાબર છે. પણ દ્વિવચન સંબોધન દ્વિવચન કર્માવય. અશ્મિ દ્વિવચનમાં અવપ્રત્યય અવ. વૃદ્ધિરેચી એ સૂત્રથી પરરૂપ એકરૂપતા અવ થશે. હે અવ અંતિમ નંદની. હા સર, સંબોધન બહુવચનમાં છે જસ. જસમાં ચૂંટુ સૂત્રથી જનો લોપ કરીશું માટે રહેશે અસ.
અસમાસ શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. હલંત્યમ સૂત્રથી સ જાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે. સસજુષુ રૂહ સૂત્રથી રૂત્વ કરીશું અને ઉપદેશે અજ અનુનાસિકીથી રમા રહેલા ઉદિત સંજ્ઞા કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. અને આપણે પ્રથમો પૂર્વ સવર્ણ સૂત્રથી અંગમાં દીર્ઘ કરીશું માટે આહા હે આહા. બરાબર. સૂત્રો જે છે એ ગોખવાની જરૂર નથી, માત્ર સમજવાની જરૂર છે અને થોડી પછી પ્રેક્ટિસ કરવું પડે અને સમજી જઈએ એટલે સૂત્ર આવડી જાય. જેવી સમજ આવી જાય કે આ સૂત્ર શું કહેવા માંગે છે, સાથે અનુવૃત્તિને લઈને ચાલીએ તો જ સમજાશે, બાકી નહીં સમજાય પાછું સૂત્ર. કારણ કે સૂત્રો તો હોવા જોઈએ ને. અરે તો તમે અહીંયા કશું આપ્યું છે સૂત્ર ઉત્ર? તમે તમારા પીએચડી ના છોકરા તમારા વિદ્યાર્થીને બતાવી સાંભળી લે, હવે પછી બીજી આગળ વાત કરીએ. આ બધાને જે છે એ તને પણ આપ્યું છે, પણ એ ક્યાંથી મળે છે? ક્યાંથી મળે? અહીંયા જોઈ લે, છેક ઉપર મોબાઈલ ની અંદર અષ્ટાધ્યાય.com કરવાનું ગૂગલ માં જઈને, તો આવું નીકળશે. અને પછી અહીંયા નીચે સૂત્ર પાઠ, ધાતુ પાઠ, શબ્દ પાઠ દેખાય છે. અષ્ટાધ્યાય.com કરો તો આવું આવશે મોબાઈલ ની અંદર, કમ્પ્યુટર ની અંદર, ગમે તે મોબાઈલ ની અંદર બી આવે છે. પણ શું કરવાથી ગૂગલ માં અષ્ટાધ્યાય.com. પછી હવે સ્ક્રીન દેખાય છે ને દરેકને? દેખાય સર. તો સૂત્ર પાઠ, ધાતુ પાઠ અને શબ્દ પાઠ. શબ્દ પાઠ ખોલીએ છે તો આવું ખુલશે. આવું ખુલ્યા પછી આ પહેલો જ છે, મેં એટલા માટે લીધો છે કે તમને ક્યારે જોવું હોય તો જોઈ શકો. આ અ ખોલ્યો, રૂપો આવી ગયા, રૂપો આવી ગયા. અનો અહ કેવી રીતે બન્યો તો એના પર ખોલીએ તો બાજુમાં સૂત્રો દેખાઈ ગયા. સૂત્રોમાં સુઔજસનો આ સૂત્ર 4-1-2 જે છે, આખું પ્રત્યયનું 21 પ્રત્યયોનું સૂત્ર છે 4-1-2. એ સૂત્રને યાદ રાખવાની જરૂર નહીં, પણ પ્રત્યયો યાદ રાખવાની જરૂર છે. એ સૂત્ર ખોલો એટલે એક પછી એક, યાની 21 પ્રત્યય જુદા કરેલા નીચે આવશે. ખોલીએ, ધારો કે હું આ ખોલીને બતાવું છું. આ ખોલી દીધું તો આખું સૂત્ર આવી ગયું. સ્વૌ જસમૌઠ છઠ્ઠાભ્યામ ભિસ્કેભ્યામ ભ્યસ્ંગસિભ્યામ ભ્યસ્ંગસો સાંગ્યોસ્તુપ. આ સૂત્ર યાદ રહેશે નહીં, પહેલી વાત તો આવી રીતે મને નહીં યાદ કે તમને નહીં. પણ નીચે પદ છેદ જે આપેલું છે અહીંયા અહીંયા આટલું, હજી નીચે પણ આપ્યું છે સમજૂતીમાં, નીચે પણ આપ્યું છે. તો એ ત્રણ ત્રણ ત્રિક બનાવીને તિપ્તસ્થિની જેમ અહીંયા પણ સુઔજસ પ્રથમા, દ્વિતીયા, અમૌઠ ષષ્ઠાભ્યામ વિસ્તૃતીયા વગેરે વગેરે નીચે આપ્યું હશે. અહીંયા લખ્યું છે, જુઓ નીચે છે, સુઔજસ અમૌઠ ષષ્ઠાભ્યામ વિસ વગેરે. આ પ્રત્યય ઉપદેશ અવસ્થામાં છે. ઉપદેશ અવસ્થામાં હોય એટલે હિતકરણ કરવું પડે. હિતકરણ કરવા માટે 10 સૂત્રો આપણને તૈયાર હોવા જોઈએ, તો હિતકરણ કરી શકીશું, બાકી શક્ય નથી આગળ જવાનું. નીચે બધે ઉતરવાની જરૂર નહીં, કારણ કે એ સૂત્રો પણ આપી દીધા છે નીચે પણ, કે કયા સૂત્રથી હિતકરણ થશે પ્રત્યયમાં, એ વસ્તુ છે નીચે જોવા જઈએ તો. પણ આ સૂત્ર પાઠ પણ કરવા જઈએ તો 4-1-2 પણ એ અઘરું પડે, ખબર સૂત્ર નંબર યાદ નહીં હોય તો. પણ આ રીતે જઈને જોઈ શકાશે આ પ્રત્યય. પછી આ હતું શું છે, યાની પ્રત્યય છે આ, શું લાગ્યું પ્રથમ વિભક્તિ એકવચનનું, તો એને શું કર્યું? તો કે પેલા હિતકરણ કર્યું,
હિતકરણ કરવા માટે શું કર્યું? તો આ સ હલંત વત્તા ઉ અનુનાસિક છે, ઉપદેશ અવસ્થામાં, એટલે સીધું સૂત્ર લાગી ગયું હિતકરણનું, પહેલું સૂત્ર હિતકરણનું. પછી આમ ત્રણ આવે અહીંયા, તસ્ય લોપ, દર્શનમ લોપ વગેરે વગેરે, પણ તસ્ય લોપ પતી ગયું, ઉ જતો રહ્યો, સ બચી ગયો, સ બચી ગયો, તો શાની પ્રક્રિયા છે. સજીવ સ્વરૂહ 8 2 4, ભલે ક્રમ યાદ ના રહે પણ સૂત્ર તો યાદ રાખવું પડશે. સસજુ સ્વરૂહ એ કરતા આવ્યા છે, અરે ધાતુમાં. પછી એમાં પણ ઋત્વ થયું, રવત્તાવું, સેમ ઉપરની પ્રક્રિયા, બચ્યો હલન અને રની, ખરવશાના વિસર્જની હતી, અ કરી દીધું, અરે વિસર્ગ કરી દીધું, બની ગયો રામ હ કે અહ. સેમ અહીંયા પણ સૂત્ર આવી ગયું, અવ ખોલવાથી વૃદ્ધિ રેચી આવી ગઈ, ને વૃદ્ધિ રેચી ખોલીએ એટલે તરત જ વૃદ્ધિ અને એચ પ્રત્યાહાર, સપ્તમી વિભક્તિ એક વચન છે, યાની પરમાં હોય તો વૃદ્ધિ થાય અને પરરૂપ એકરૂપ થઈ જાય, તો અ વત્તા અવ બરાબર અવ. આ સમજ પડવી જોઈએ. આહા છે બહુવચનમાં, તો જ મૂળ જસ છે, મૂળ જસ છે, અને જસ માંથી ઇતકરણ કરીશું, ચૂંટુ થી જ જશે, ચ છ જ ચ ચ છ જ ચ વર્ગ અને ટ વર્ગ, ચૂંટુ દ્વિવચન છે. અસ રહ્યો, અસ રહ્યો, અસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી પહોંચે છે, પણ અસ રહેવાથી આ સૂત્ર જે પ્રથમ યોહ પૂર્વ સવર્ણ જે છે એ સમજવું પડે ખોલીને. એ સૂત્ર એવું કહી રહ્યું છે, આ સૂત્ર એવું કહે છે, પ્રથમ યોહ પૂર્વ સવર્ણ, એની પહેલા અકર સવર્ણ દીર્ઘ પણ છે, એમાંથી દીર્ઘ લેવાનો છે. પ્રથમ યોહ પૂર્વ સવર્ણ એ અદંત અંગને, પુલ્લિંગમાં અદંત અંગને આ કરે છે, આ કરે છે, તો અનો આ કરી, અને પૂર્વ સવર્ણ યાની અ પછી અહીંયા અય છે પાછળ, બે પરરૂપ એકરૂપ, અહીંયા અનો આ થઈ ગયો, પણ એ આ સૂત્ર કહી રહ્યું છે, એ સમજવું પડે. પ્રથમ યોહ પૂર્વ સવર્ણ અદંત અંગને દીર્ઘ કરે છે, તો અહીંયા આ કરી દીધો. પછી સની પ્રક્રિયા વિસર્ગ સુધી ચલાવીએ છીએ નીચે, તો ખબર છે, અને બની જાય છે, હા, બની જાય છે, હા. તો આ રીતે એક એક સૂત્ર ખોલીને પહેલા સૂત્ર બરાબર મગજમાં અર્થ બેસી જાય તો ક્યાંય તકલીફ પડે એવી નથી. એવી રીતે આવ્યું એટલે પણ શું લગાવવાનું શું કઈ વાત ચાલી, દ્વિવચન છે કયા એમાં પ્રત્યે? આગળ પ્રત્યે લગાવવાનું અમી પૂર્વ હવે આગળ કરતા આવ્યા છે, ધાતુમાં પ્રત્યય જ્યાં આવે એની એ જ વસ્તુ છે. અમી સપ્તમી એક વચન, જ્યાં જ્યાં સપ્તમી હોય ત્યાં હંમેશા પરમા હોય, તો શું કરવાનું છે? તો પરરૂપ એકરૂપ કરવાનું છે. આવી રીતે આ સૂત્રો બધા મળશે, એક બાજુ કરી લેવાના, એનો બને તો અર્થ પણ લખી લેવાનો કે સૂત્ર શું કહેવા માંગે છે આપણી ભાષામાં, તો તૈયાર થશે, બાકી નહીં થાય. છે કોઈને પ્રશ્ન? સર મારું નામ ડિસ્પ્લેમાં દેખાઈ રહ્યું છે સર તમને? હેલો, હા, મારું નામ તમને ડિસ્પ્લેમાં દેખાઈ રહ્યું છે? હા, એચડી જગદીશ દેખાય છે. અરે બે વાર સ્કીપ કરી નાખ્યો તમે એટલા માટે મારો નંબર ના આવ્યો. શરૂઆતમાં મારે ચાલ્યા કરે, પહેલા ચાલુ થયા પહેલા મથ્યા હશે, ચાલુમાં પણ થાય છે, નેટ જતા વાર નહીં લાગતી, એક ક્ષણમાં જતું રહે ને એક ક્ષણમાં આવતું રહે. ના, હું તો જોઈ નહીં જતો એમ, એવું થયું નહીં હશે. આજે થોડી વાર લાગી હતી, ફોન એંગેજ આવતો હતો, 2 વાર 3 વાર મેં કર્યો ત્યારે ઠેકાણું પડ્યું હતું. અચ્છા, બરાબર. એટલે ક્યારેક આવું થાય, એંગેજ હોય અને સંપર્ક નહીં થાય, લીલી ઝંડી નહીં મળે, ત્યારે થોડી 1 મિનિટ રાહ જોવી પડે. નંદની, એવી વાત નહીં કરતો. બોલ. આપણે જે રૂપ બનાવ્યા ને સર, હા,
એમાં ક્રમ પ્રમાણે તમે નંબર આપો ને બધાને બોલવાનો વારો, એમાં તમારો વારો ના આવે, પલક પછી મારો વારો આવે, પણ તમે આગળ નીકળી ગયા બે વખત. એટલે હવે એમાં એવું છે, વિડિયો કહી દઉં, કે તો ભગવાન નામ ગાયબ થઈ જાય. કહી દઉં શું છે પરિસ્થિતિ. મારી પાસે નામ જે હોય છે સાઈડમાં બાજુમાં પ્રક્રિયા દરમિયાન, હું બે બાજુ રાખું છું, એક તો તમારા ફોટાવાળા રાખું છું અને એક તમારા નામવાળા બી, બે બાજુ રાખું છું, ભૂલે પડાય એના માટે. પણ તમારા વિડીયો વાળા બંધ હોય છે એટલે ખાલી કાળો ધબ્બો દેખાય અને નામ દેખાય, અને બીજી બાજુ મારે પાછા નામની યાદી અલગથી ખોલવી પડે છે. એ બે સાઈડ આ બાજુ હોય છે, બંને સાઈડ વેબસાઇટની જેમ, પણ અકારાદિ ક્રમમાં હોય છે, અકારાદિ ક્રમમાં એટલે એબીસીડીના ક્રમમાં, અકારાદિ નહીં એબીસીડી ક્રમમાં. ઓકે, એબીસીડી ક્રમમાં જોવા જઈએ તો ડી મારો પહેલો આવે છે, પછી ધ્રાંગી સુરેશ લખ્યું છે, પછી કે લખ્યો છે કર્માભાઈ, કર્માભાઈનો ડી તો કે આ બરાબર એબીસીડીમાં બરાબર છે, પછી એન આવે છે, પી આવે છે, આ પી માં પછી પલક ને પાયલ પહેલા આવે છે, અને પછી પીએચડી આવે છે, અને પીએચડી જગદીશ કર્યું છે, પછી પી ના આવે છે, પ્રહલાદ આવે છે. હા, એટલે પલક પછી મારો વારો આવશે. બે વખત સ્ટેપ થઈ ગયો, તમે કીધું અમુક વાર નામ દેખાતું નથી કે કેમ. આગળ જગદીશ માત્ર લખેલું હતું ત્યારે જે પહેલો આવ્યો, હા હા પહેલો જ આવ્યો સૌથી પહેલા, હા પછી આર રાઠોડ હેતલ આવે છે, પછી રાઠો આવે છે, રવિન્દ્ર આવે છે, છેલ્લે વિભૂતિ આવે છે. આવી રીતે ક્રમ હું લગભગ સાચવતો હોઉં છું, પણ જ્યારે જ્યારે તમે બોલવા જાઓ છો, તમારું સ્પીકર ઓન કરીને, ત્યારે તમે છેક ઉપર જતા રહો છો, વચ્ચેથી કે નીચે હોય છેલ્લેથી, ત્યાંથી છેક ઉપર આવી જાઓ છો, અને એ તમારું પૂરું થાય નહીં એટલે કે તમે બંધ નહીં કરો ત્યાં સુધી તમે નીચે નહીં આવી શકતા, ઉપરના ઉપર જ રહો, એટલે પછી નેક્સ્ટમાં કોણ છે એમાં ક્યારેક ગફલત થઈ જાય, ઉપર તમે બંધ ના કર્યું હોય તો, બંધ કરે તો તરત નીચે પાછા આવી જાય જૈસે થે જે તે જગ્યાએ. ઓકે. સર, આ પ્લે સ્ટોર માં એપ્લિકેશન ખુલે છે અષ્ટાધ્યાયી જુઓ ને તમારા, કેમ કે બતાવતી જ નથી. મારે ખુલી ગયું છે. ઓકે સર, તો મારામાં જ પ્રોબ્લેમ છે. લેપટોપ માં ઓપન થયું કર્યું તો, બાકી ગૂગલ સાઇટ પર પણ નથી થતું મોબાઈલ માં તો. પહેલા અપડેટ પણ માંગતો હોય છે ઘણી વાર, હા એટલે ત્યારે પણ કદાચ થઈ જાય. ઓકે, ઓકે જો. હા સમય વધારે થયો છે એટલે રિપીટ નહીં કરાવતો, યાની રૂપો નહીં બોલાવતો, કારણ કે 9 વાગે પાછા મળવાના છીએ, નહીં તો 9 વાગ્યાના પછી 10 વાગી જાય આવતા. મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરા. મળીએ 9 વાગે.